વંદે સદા સદગુરુ સંતરામમ. ઉમરેઠ તીર્થધામ સ્વામિનારાયણ મંદિરના રજત જયંતિ મહોત્સવ પ્રસંગે ઉપસ્થિત પરમ પૂજ્ય શ્રી લાલજી મહારાજ, કથાના આદરણીય વક્તા પૂજ્ય વ્યાસજી, ઉપસ્થિત મહંતવૃંદ, સંતવૃંદ, આ સમગ્ર આયોજનના મુખ્ય યજમાન શ્રી, અન્ય યજમાનો અને ઉમરેઠ નગરના સૌ ઉપસ્થિત ભાઈઓ બહેનો અને માતાઓ, માણસ એ ધર્મ વગર જીવી શકતો નથી, અને ધર્મ આપવાનું જો કોઈએ કામ કર્યું હોય આ જગતમાં, તો આ જગતના સંતોએ ધર્મ રેડવાનું કામ કર્યું છે. અને એને લઈને આજે આપણે સૌ આ સત્સંગની અંદર જોડાયા છીએ. શ્રીમદ સત્સંગી જીવન કથાની અંદર અલગ અલગ વક્તાઓ દ્વારા સતત 7 દિવસ સુધી આપણને સત્સંગ પ્રાપ્ત થશે. પણ એની સાથે સાથે આ રજત જયંતિ મહોત્સવના પ્રસંગ માટે યાદ કરી લઉં તો આજથી 25 વર્ષ પહેલાં પણ આ મંદિર જ્યારે નવું બન્યું, નૂતન બન્યું, ત્યારે પણ એનો હું સાક્ષી રહેલો છું. અને આજે પણ એનું સાક્ષી બનવાનું એક સ્વપ્ન એ પણ મને સાકાર થયું છે. સંપ્રદાય કોઈ પણ હોઈ શકે, પણ ધર્મ એક જ હોય છે, અને ધર્મ છે સનાતન, અને સનાતન ધર્મમાં આપણે સૌ માનનારા છીએ. વડતાલ ધામ દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ, એ ફક્ત ધર્મની પ્રવૃત્તિઓ નથી, પણ સાથે સાથે આરોગ્ય વિષયક, શૈક્ષણિક વિષયક અને કઈ લોકોને મદદ કરવાનું કામ એ વડતાલ સ્વામિનારાયણ મંદિર સંપ્રદાય દ્વારા સતત થતું રહ્યું છે. અને એનું અનુકરણ જ દરેક તીર્થસ્થાનોની અંદર, ઉમરેઠથી લઈને કોઈ પણ તીર્થસ્થાન હોય સ્વામિનારાયણ મંદિરના, તો ત્યાં પણ ભાડા કરીને બેસી ના રહે, પણ સમાજનું મુખ્ય મુખ્ય કામ કરતા રહે એવી સમગ્ર જગતની ભાવના રહેલી છે. અને આજના જે યુવાન સંતો છે, એ યુવાન સંતોએ આખું એક બદલી નાખ્યું, અને એની સાથે સાથે મંદિરની તો સેવા કરવાની, મંદિરનું તો કામકાજ કરવાનું, પણ સાથે સાથે સમાજનું પણ કામ કરીને સમાજને જે જરૂરિયાત છે એ પૂરી પાડવાનું કામ એ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સમગ્ર વિશ્વની અંદર થઈ રહ્યું છે, એનો વધારે આપણને આનંદ છે. હું ઘણી વાર કહેતો રહ્યો છું કે સંતરામ મહારાજ અને સ્વામિનારાયણ ભગવાન બંને સમકક્ષ થઈ ગયા છે, અને બંને એકબીજાની સાથે મળેલા છે, અને એકબીજાનો પ્રેમભાવ એ હંમેશા એકબીજાની સાથે રહેલો છે. આજે પણ વડતાલના સંતો હોય કે સંતરામના સંતો હોય, તો બંધનો ભાવ એકબીજા સાથે જોડાયેલો રહેલો છે. અને એના એક સ્વરૂપે આજે આપણે સૌ ઉમરેઠ નગરની અંદર સરસ શોભાયાત્રા નીકળી, અને એના દ્વારા સમગ્ર આયોજન એ વિના વિઘ્ને તો ઘનશ્યામ મહારાજ પાર પાડવાના જ છે, પણ ગોપાલનંદ સ્વામીનું પણ આશીર્વાદ એ સમગ્ર ઉમરેઠ નગર ઉપર એ ઉતરતા રહે એવી એમના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. સૌથી વધારે આપણા સૌનું નસીબ છે કે ઉમરેઠનો સ્વામિનારાયણ મંદિરનો દસ્તાવેજ ભગવાન સ્વામિનારાયણે કર્યો, એનાથી વિશેષ આ જગતમાં કશું હોઈ ના શકે એવા સંતો આપણને સૌને પ્રાપ્ત થયા છે. ફરી એકવાર આપ સૌએ જે કંઈ મારું સન્માન કર્યું બદલ આપનો હૃદયપૂર્વક આભાર માનું વિનમો. આપ સૌને મારા જય મહારાજ, જય સ્વામિનારાયણ.